एक वातावरण रचवा माटे पण क्षण आवश्यक हो जरूरी है। करुण प्रशस्ति तो करुणिका हूँ मैंने करुणिका शब्द बात सहित लागू छे मोटे भागे जो टर्मिनोलॉजी अभी अग्री हो धीमे धीमे सरलता तरफ जाए ये भी एक स्वाभाविक क्रिया होटे जो करुणिका थी चालत हो तो करुण प्रशस्ति सुधी जवा जरूर नहीं। आ प्रमाण में तो आप त्या चर्चाएल विषय नहीं मानु छू सैन्य आप भाग्यित करो पर आज अत्यारी आपकी जो वर्तमान परिस्थिति है विश्व जेमा मास डिस्ट्रक्शन कोई पण जातना कारण वगर क्या विस्फोट थाय अने तदन निर्दोष माणसो मरी जाय हमणा द इकोनॉमिस्ट मेगेजीनमां जे केटलाक धनिको धनिको एटले केवा खरबापतिओ अबजोपति खरबापतिओ એ લોકોને ક્યાંક ક્યાંક વ્યથા લાગી હોય છે પોતાના ભંડારમાંથી ક્યાં પૈસા વાપરવા જાત જાતની વ્યથાઓના એમાં વર્ણનો છે પણ એમાંનું એક વર્ણન એવું છે કે આ ખર્વપતિઓ મૃત્યુને ઠેલવા માટે રિસર્ચ કરાવે છે એના ઉપર પૈસા મૂકવાનો પ્રયત્ન કરે છે અને એમાંનો જે એક પેલો વેલછાવાળો ધની એ એમ કહે છે શું કહે છે ડેથ નેવર મેડ એની સેન્સ ટુ મી હાઉ કેન અ પર્સન બી ધેર એન્ડ ધન એન્ડ ધેન જસ્ટ વેનિશ હમણાં તમને જોયા હતા અને એ હોય આખી વાતનો સ્વીકાર એ કરે એટલે મૃત્યુ જે વાસ્તવિકતા છે એને બદલે મૃત્યુ એ સમસ્યા છે ને એ સમસ્યાનો કોઈ ઉકેલ હોઈ શકે એવી દિશામાં એને પૈસા લગાવે છે અને એમ ઈચ્છે છે કે 10,000 વર્ષ સુધીનું આયુષ્ય મનુષ્યનું થાય દેખો કે આ બધે ખરવપતિઓના આ ગેછાના આખા પ્રયત્ન છે પણ મૂળ વાત તો આ છે આટલા જ છાપામાં હમણાં જે ગુજરાત લો યુનિવર્સિટી આમ ગાંધીનગર એક મહિનાનું હોલોકોસ્ટ દર સંહાર ઉપર હોલોકોસ્ટ કહે છે એક જ જગ્યાએ વાત છે આપણે જર્મન હોલોકોસ્ટ એ જે દર સંહાર ઉપરનું પ્રદર્શન એક મહિના માટે ખોલ્યું છે એના જે આયોજકો છે એમાં ઇઝરાયલના પણ છે જર્મની પણ છે અમેરિકનના પણ છે એને પૂછવામાં આવ્યું કે તમે આ કાયદાની યુનિવર્સિટીમાં શા માટે સ્થળ પસંદ કરો છો બધું તો કહે છે કે ત્યાંથી જ માનવ કલ્યાણની શરૂઆત થવી જોઈએ અને આ હોલોકોસ્ટ જે છે આ દર સંહાર જે છે એટલે જર્મનીમાં નાસીઓએ જે 39 થી 45 સુધી 1939 થી 1945 સુધી જે યહૂદીઓ ઉપર વિતાડ્યું એના ડોક્યુમેન્ટ્સ અને એના ફોટોગ્રાફ એમાં મુકાયેલા છે આ કેમ આ પ્રકારનું મ્યુઝિયમ તમે કેમ કર્યું કે માનવ જાતને સતત સ્મૃતિમાં રહે કે આ સંહાર એ અનિવાર્ય છે આ જે આખી જે પરિસ્થિતિ
वारंबार ऐसे आज नहीं आज तभी तो के नरसंहार ये तो पति को पढ़ते हैं नरसंहार चारे बात कभी जोई सको अत्याचार ने आपको वायलेंस से ना तो कहिए हिंसा अरे मासिव हिंसा अत्यार तो आपने फुटवा तरफ जय नेला एवं भारत पर बैठा छी जे परिस्थिति जन्मी छे एमां नहीं चाहिए कारण के अगर कोई पर नहीं जाए अत्यारे कारण के दरेक पास शस्त्रों पड़ा तो उत्तर कोरिया वालों एक गाड़ो जो कशुक क्षमत करे तो आपकी पृथ्वी ने मुश्किल में मुक्ति दिया जी कोई पर राष्ट्र पाकिस्तान के भाई 105 है ना अलग 130 है भाई पास है सो आसान समी स्पर्धाओं अनुमी है એટલે મૃત્યુ જે છે એ સતત આપણા સંવેદનમાં અત્યારે એક કે બીજી રીતે સતત આપણી સાથે રહે છે એક લોકલ કુટુંબમાં પરિવારમાં થતા મૃત્યુ ગર્ભાપાને કારણે કે જોવા મૃત્યુ નહીં આપતા તો એક જ લોકલ મૃત્યુ છે પણ આ માસિવ સ્કેલ ઉપર જે મૃત્યુની વાત છે એટલે મૃત્યુનો જે પર્સનલ લોસ અને મૃત્યુનો જે કલેક્ટિવ લોસ એટલે મૃત્યુનો કલેક્ટિવ લોસ તો આપણે એની વાંચા પછી કારણ કે એક જર્મન કવિએ કહ્યું હતું કે હોલોકોસ્ટ પછી કોઈ કવિતા ન લખી શકે હોલોકોસ્ટ પછી કવિતા લખાય એક પ્રતિતિ હતી કે મનુષ્ય ત્યાં સુધી કેટલી હકીપણા પર પહોંચી ગયો તેની પાસે કવિતા કઈ પહોંચી શકે કલેક્ટિવ સેન્સમાં કદાચ એ શક્ય નથી પણ દરેક વ્યક્તિએ પર્સનલ લોસ તો અનુભવે છે અને કવિ ક્યારેક પોતાનો પર્સનલ લોસ અનુભવે છે આ ખરેખર તો એલર્જી જે છે ખરું પ્રશસ્તિ છે એ પર્સનલ લોસની અંગત જે કશું ગુમાવ્યું છે એની વાત એ કવિતા છે અને એમાં મૃત્યુ એ કેન્દ્રમાં છે પણ મૃત્યુ આપણે વારંવાર કહીએ છીએ કે મૃત્યુ ચિંતન એમાં આવે મૃત્યુનું ચિંતન એ કવિતાને પડે ક્યારે ખપમાં ન લાગે હું શબ્દ બીજો રિપ્લેસ કરવા માંગુ છું એ મૃત્યુનું ચિંતન આપીને અટકી જતો નથી કે મૃત્યુનું ચિંતનમાં પણ એ જતો નથી એ મૃત્યુનું સંવેદન પોતે શું અનુભવ એની સાથે સાથે એ મૃત્યુ અંગે શું અનુભવ આપે છે એટલે મૃત્યુ અંગે એનો શું એનું સંવેદન છે આ બંને એકી સાથે ધ લોસ એન્ડ ધ એક્સપિરિયન્સ એટલે જેવું કરી એ જયારે ડુઇનો એલર્જી આપણે આ આખી યોજનામાં પહેલા ડુઇનો એલર્જી પણ હતું દુર્ભાગ્યે જે વ્યક્તિને આપણે સોંપ્યું હતું એ વ્યક્તિ બીજે એવી રીતે રોકાણમાં ગયા અને આખી તારીખો પછીથી આપણે ડિક્લેર કરી એટલે ખસી ગયું છે બાકી જો એલર્જી નો સમારંભ હોય અને સેમિનાર હોય અને એમાં ડુઈ નો એલર્જી ન હોય એટલે નું તો એ વાત બરાબર નથી જે હું ખુલાસો પણ કરી દઉં છું તે મૂક્યું હતું પછી આપણે ઇન મેમોરિયમ એ રિપ્લેસ કર્યું છે કેન્સર તો રિલકે એ તો જે વાત કરી હતી એ સમગ્ર યુનિવર્સલ દેવ ક્ષયિષ્ણુતા સતત માણસ ખવાતો જતો હોય છે આપણી સતત આપણી દરેકની ક્ષણ ખવાતી જતી હોય છે હું બોલો ને આ ક્ષણ ગઈ આ તમે બેઠા ને તમારી ક્ષણ ગઈ સતત ક્ષણ જાય છે ને પાછી આવતી નથી આજે લોસ ઇઝ અ ડેથ ઓફ ધ મોમેન્ટ એવરી મોમેન્ટ ઇઝ ડેથ આની સાથે હું રિસ્કે લઈ જાય છે તમે જો કે રિસ્કેની જે મહત્વની પંક્તિઓથી જ આપ આ સેમિનારની શરૂઆત ખરેખર થવી જોઈએ એની બે જગ્યાએ એક એની બીજી એલર્જીમાં જે એની પંક્તિઓ છે સવારના તૃણો પરથી જેમ ઝાકળ તેમ આપણામાંથી આપણું કશું ઉચ્છ્વસિત થયા કરે છે સવારના તૃણો પરથી જેમ ઝાકળ તેમ આપણામાંથી આપણું કશું ઉચ્છ્વસિત થયા કરે છે અને પછી બાજુમાં એક તદ્દન ધરાવું એક કન્સિટ મૂકી છે
वराड़ निकलती रकाबी माथी जैन गर्मी दिशावे गरम हवा जब गर्मी तो कहते कि ए जीते सतत अपना माथी आ वराड़ उड़ाया करे आप खर्चाया करे आज आप क्षय जैसे प्रत्येक पण आप क्षय करुणिका नहीं एनी चाह करुणिका पर एनी साथ एनो अर्थ ये थो कि आप कशु आ क्षय श्रुता ने स्वीकार आप कशु हाथ जोड़ी ने बेची रहू रिल्के वो क्या करी से रिल्के शू कर एनी नवमी आ जवाब अह अंग्रेजी में तो आ वंश एने वंश शब्द वापरो वंश शब्द लगभग पांच सात वार वंश 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 चाले ओरिजिनल आओ ओरिजिनली जर्मन में कहो शब्द हे मैं खबर नहीं अत्यारे पण ए जे विनंती आखी थी एम हूं वाँचू छू क्षयिष्णुता सामें जीववा जीजीविषा आ मृत्यु है पर जीवन पर एटू अत्यंत जीवन नो जाय जे राजेंद्र कहे एज बात रिल्के में पर आए कहे मात्र एक वार सर्व कहीं मात्र एक वार एक वार अने क्यारे नहीं अने आपने पण एक वार अने फरी क्यारे नहीं पण एक वार आ एक वार होऊं भले ने मात्र एक वार आ पृथ्वी ऊपर क्यारे लोभी शकाय आपू होऊं पृथ्वी ऊपर भले एक वार छे आ एक वार जे आखी रहे रचू छे अने पछी छेले कहे छे ए लोभी शकाय तो आवा जर्मन कवि भी करुणिका थी शुरू करी है अने श्री बिहारी गया से आप तो वहां काल क्षय हो तो हूं एमने हवे जोर आपी दू छू पण वच्चे कशुक तमारे कहेवू पड़े.